ના છેદમાં કંઈ પણ નથી તો આપણે શું સમજી લેવાનું એક કે એક છે તો એક છેદમાં છે તો એ થઈ જશે આ અંશમાં અંશમાં અને હતું એ છેદમાં તો એની વ્યસ્ત સંખ્યા થશે હવે આની અંદર કોઈ ચિહ્ન બદલાશે નહીં કારણ કે વિરોધી સંખ્યા હશે તો પ્લસ નું માઇનસ ને માઇનસ નું પ્લસ થશે પણ વ્યસ્ત સંખ્યાની અંદર ખાલી અંશ અને છેદ જ બદલાશે ચિહ્ન બદલાશે નહીં તો અહીંયા થશે માઇનસ એક છેદના છ અહીંયા માઇનસ પાંચ છેદમાં સાત તો એની વ્યસ્ત સંખ્યા છે સાત ઉપર જતા રહેશે અંશમાં અને પાંચ નીચે આવી જશે ચિહ્ન જેમ હતું તેમજ અહીંયા આઠ આઠની વ્યસ્ત સંખ્યા તો અહીંયા પણ સમજો કે આઠ ના નીચે એક છે તો અહીંયા એક અંશમાં જતો રહેશે આઠ છેદમાં માં જતો રહેશે તો 8 ने व्यस संख्या થશે 1/8 0 ની વ્યસ સંખ્યા 0 જ રહેશે 9/13 તો એની વ્યસ સંખ્યા થશે 13/9 1 તો 1 ની વ્યસ સંખ્યા 1 જ કારણ કે 1 ના નીચે એક મોકો કે ના મોકો ઉપર અંશ અને છેદ બંને એક જ હોય તો સંખ્યા આવશે એક જ એક જ -12/15 તો અહીંયા પંદર છેદમાં છે એ અંશમાં જતા રહેશે અંશમાં છે એ છેદમાં જતા રહેશે ચિહ્ન ત્યાં તો પંદર માઇનસ પંદર છેદમાં માં બાર એની વ્યસ્ત સંખ્યા થશે